सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। બધાય વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ગઢડા અંત્ય પ્રકરણનું 32મું વચનામૃત ચાલે છે। ભગવાન શ્રીહરિ મહાસુદી પંચમીને દિવસ દાદા ખાચરના દરબારમાં આથમને દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન છે। સંતો મહારાજ પાસે વસંતના પદો ગાય છે। મહારાજ સંતોને કહે છે, સંતો તમે પદ રાખો, મારે એક વાત કરવી છે। પછી મહારાજ વાતની શરૂઆત કરે છે, વિષયાવી નિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ। આ શ્લોકનો અર્થ કરો ત્યારે સંતોએ રામાનુજ ભાષ્ય સહિત એ શ્લોકનો અર્થ કર્યો। શ્રીજી મહારાજે એ શ્લોક ઉપર પોતાનો નિશ્ચય કીધો કે અમારો નિશ્ચય છે કે ઇન્દ્રિયોને આહાર ઓછો આપીને એને જીતવી અને બીજું નવ પ્રકારની ભક્તિમાં મનને રાખવું, રુચિએ સહિત મનને રાખવું અને ભક્તિમાં પ્રીતિ રાખવી, તો એનો સત્સંગ પાર પડે। મહારાજ કે જો આ બે વસ્તુમાં ખામી કોઈ રાખે તો માંગરોળના ગોવર્ધન શેઠ જેવો સમાધિ નિષ્ઠો હોય તોય પણ એને વિઘન છે, બીજાની વાત શું કરવી। એમ મહારાજે સાવધાની સહિત એ વાત કરી, અતિશય સાવધાની રાખવા માટે મહારાજે આગ્રહ કર્યો। પછી મહારાજે એક વિવેક પણ બતાવ્યો કે કોઈ વ્યક્તિ આહારને ક્ષીણ કરે પણ મહારાજ કે એકલા ઠામકા ઉપવાસ કરવા માંડે એમ કંઈ આહાર ક્ષીણ થતો નથી, ઇન્દ્રિયોની ધારાઓ પણ એમ શાંત થતી નથી, પણ મહારાજ કે ધીરે ધીરે જેમ મેઘ વર્ષે છે ધીરા ધીરા બૂંદે, એવી રીતે જે ધીરે ધીરે આહારને ક્ષીણ કરે છે એને આહાર કંટ્રોલમાં આવે છે, નહીં તો મહારાજ કે ઉપવાસનો બમનો ખાંગો વાળે એવું થાય। એટલે મહારાજ કે જાજી તૃષ્ણા વધે, ઉપવાસ કરવાથી તૃષ્ણા ઘટવાની જગ્યાએ વધે। સાધકે એ વાતમાં આપણે એવું સમજ્યા હતા કે સાધકે હંમેશા દરેક સાધનામાં બાહ્ય કેલ્ક્યુલેશન એકલું ના રાખવું। લગભગ સાધક આંધળો થતો હોય છે, સત્વગુણ છે એ પણ માયાનું કાર્ય છે, એ પણ મોહ ઉપજાવી શકે છે। સત્વગુણ માયાનું કાર્ય છે, સત્વગુણ ભગવાનમાં જોડાવા માટેનો સારામાં સારો ગુણ છે, છતાંય પણ સત્વગુણને જો સાધક ફક્ત બાહ્ય દ્રષ્ટિએ જોતો હોય તો સત્વગુણ પણ એના માટે મોહનું કારણ બને છે, બંધનનું કારણ બને છે। જેમ કે એને એક મહિનો ઉપવાસ કર્યા એટલે એને બહુ અહોભાવ થશે કે મેં એક મહિનો ઉપવાસ કર્યા, પણ એની તૃષ્ણા વધી એની ગણતરી સાધક પાસે નહીં હોય। કોઈ સાધકે બહુ સેવા કરી, સ્વામી કે સેવામાં સ્વભાવ વધે, સેવા બહુ કરી, તો સત્વગુણનું કાર્ય સેવા હતું, એને બાહ્ય દ્રષ્ટિએ જોયું કે મેં સેવા બહુ કરી, એને સંતોષ થયો, સંતોષ થયો, પણ પોતા પ્રત્યેનો એક આદર વધ્યો અને આદર વધ્યો એ સત્વગુણાત્મક મોહ પેદા થયો,
અને લગભગ સાધક રજોગુણ અને તમોગુણાત્મક મોહને ઓળખતો હોય છે, પણ સત્વગુણાત્મક મોહને ઓળખવા માટેની દ્રષ્ટિ સાધક પાસે હોતી નથી. કારણ કે સત્વગુણ છે એ જ એનું ભગવાનને રાજી કરવાનું સાધન છે. જે સાધનથી એને ભગવાનને રાજી કરવાના છે એ સત્વગુણને મોહના રૂપમાં ક્યારેય જોઈ જ ન શકે, એ ત્યારે જ જોઈ શકે કે સત્પુરુષની દ્રષ્ટિને પામે. ગોપાળાનંદ સ્વામી જેવા મોટા પુરુષોની વાતો સાંભળી હોય તો સ્વામી કે કથા કરે એ કોઈને દેખાડ્યાને અર્થે કરે, ધ્યાન કરે એ પણ કોઈને દેખાડ્યાને અર્થે કરે, અરે ભજન કરે એ પણ કોઈને દેખાડ્યાને અર્થે કરે. આનો અર્થ એ નથી કોઈ કરતું હોય તો એના પ્રત્યેનો ભાવ આપણે એવો રાખો. આપણે પોતાની જાતનું વિચારવું કે મારાથી કાંઈ કોઈ લોકને રીઝવવા, કોઈને દેખાડ્યા સારું તો સેવા નથી થતી ને, કોઈને દેખાડ્યા સારું તો ધર્મ નથી પડતો ને, કોઈને દેખાડ્યા સારું તો ભક્તિ નથી થતી ને, કોઈને દેખાડ્યા સારું તો બહુ પૂજા નથી થતી ને, કોઈને દેખાડ્યા સારું બહુ પ્રકારની શ્રદ્ધા તો નથી રાખતો ને. કોઈને દેખાડ્યા સારું જે રાખવું એ સત્વગુણાત્મક મોહ છે. અને એવો જે મોહ છે એ જેમ પેલા ઉપવાસનો ખાંગો છે એવું જ છે, કરે છે બહુ પણ મળતું કાંઈ નથી. એટલા માટે શ્રીજી મહારાજ એવા વિવેકો સત્વગુણાત્મક મોહ પેદા ના થાય એવા મુમુક્ષુને બતાવ્યા છે. હવે આગળની વાત આપણે વાંચીએ. સ્વામિનારાયણ અરે, અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનનો જે સાચો ભક્ત હોય તેને ભગવાનનું મહાત્મ્ય સમજ્યાની કેવી રીતિ છે? તો જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે, અને સર્વના કારણ છે ને સર્વના નિયંતા છે ને સર્વના અંતર્યામી છે, અનેક કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે ને માયાના ગુણ થકી રહિત છે, એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ અને નાશવંત સમજે, અને એક ભગવાનને વિશે જ પ્રીતિ કરે અને નવ પ્રકારની ભક્તિને કરે, અને વળી એમ સમજે છે એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિશે કાળ માયા બ્રહ્મા શિવ સૂર્ય ચંદ્રમા ઇત્યાદિ સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે એવું જાણીને તે ભગવાનની બાંધી જે ધર્મ મર્યાદા તેને વિશે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મ મર્યાદાનો ક્યારેય લોપ ન કરે, અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે? તો એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, તે માટે કંઈ ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે? ભગવાન તો સમર્થ છે. એવી રીતે મહાત્મ્યનો અર્થ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહીં એવો જે હોય તે તો દુષ્ટ છે અને પાપી છે એવી સમજણવાળો હોય તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો, તેનો સંગ ક્યારેય ન કરવો, અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો. ભગવાને પ્રશ્ન પૂછ્યો છે સ્વયં કે ભગવાનનો સાચો ભક્ત હોય અને ભગવાનનું મહાત્મ્ય સમજ્યાની કેવી રીતિ છે? પ્રશ્ન ઉપરથી ઘણીક વખત પ્રશ્ન થાય ભગવાનનો સાચો ભક્ત એટલે ભગવાનનો ખોટો ભગત પણ હોઈ શકે, ભગત જ હોય ખોટો હોય. અહીં સાચા ભક્ત એવી ભગતની આગળ સાચો ખોટો લગાડવાની જરૂર જ નથી, પણ મહારાજે લગાડ્યું કારણ કે મહારાજને ખબર છે ભેળસેળવાળું જ છે, પહેલેથી ચાલે છે. ભારતમાં ભેળસેળ છે પણ સત્સંગમાં આધ્યાત્મ માર્ગમાં જે દિવસની આધ્યાત્મિક સૃષ્ટિ શરૂ થઈ, જે દિવસના વેદો ઉત્પન્ન થયા ને તે દિવસની ભેળસેળ ચાલુ છે. અસુરો ને દેવો પહેલેથી જ છે, ધર્મી ને અધર્મી પહેલેથી જ છે. એટલે મહારાજે કહ્યું સાચો ભક્ત હોય એ ભગવાનનું મહાત્મ્ય કેવી રીતે સમજે? તો અહીં મહારાજે કીધું ભગવાનનું તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ એને વિશે ભગવાન સદા સાકાર મૂર્તિ છે. આ બધી વાતોને આપણે ઊંડાણથી એટલા માટે નથી લેતા કે આગળ લેવાઈ ગઈ છે અને હજુ આગળ પણ ઘણી જગ્યાઓએ આવશે. સાકાર મૂર્તિ છે, સર્વકારણના કારણ છે, નિયંતા છે, અંતર્યામી છે. આવી રીતે ભગવાનનો દિવ્ય ગુણોએ કરીને ભગવાનનો મહિમા સમજે. બીજું, એવા જે ભગવાન છે એનો એવો મહિમા સમજીને જગતમાંથી વૈરાગ્ય રાખીને એવા ભગવાનમાં પ્રીતિ કરે, ભગવાનમાં હેત રાખે. બીજી, એની પાસે એવી સમજણ હોય કે આ જગતમાં જેટલું છે બધું નાશવંત છે, આ કાળનો કોળિયો છે, એક દિવસ ખલાસ થઈ જવાનું છે, અને ભગવાન છે શાશ્વત છે, એક એવી સમજણ હોય. અને મહારાજ કે આવેલી વાત છે સૌથી અગત્યની છે.
મહારાજ કે નવ પ્રકારની ભક્તિ કરે, જે આગળ મહારાજે કીધું. આ ચાર વસ્તુ કીધી. એક તો મહાત્મ્ય સમજવાની રીત, સાચો ભગત ભગવાન સદા સાકાર દિવ્ય મૂર્તિ નિયંતા અંતર્યામી અનંતકોટી મુક્તોના નાથ અનંતકોટી બ્રહ્માંડોના અધિપતિ આદિ જે જે દિવ્ય ગુણો એ છે, એ પહેલામાં આવે. બીજામાં એવા જે ભગવાન છે એ ભગવાન શાશ્વત છે, જગત નાશવંત છે. ત્રીજું એવા જે ભગવાન એમાં જ પ્રીતિ કરે, બીજે બધેથી વૈરાગ્ય રાખે. અને ચોથું એવા ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે. હવે જે પાંચ નંબરની વાત શ્રીજી મહારાજે આમાં કીધી છે એની ઉપર જ આપણે અત્યારે જોવું છે, કારણ કે સૌથી અગત્યનું એ છે. સાચો ભક્ત શબ્દ આગળના ચાર લક્ષણ પરથી નથી ઓળખાતું. આગળનું ચાર લક્ષણ છે તો કોના હૃદયમાં કેટલું છે ખબર ન પડે, એ તો વાચ્યાર્થ થઈ શકે. લક્ષ્યાર્થ તો કોઈકને હોય, વાચ્યાર્થ કહેતા વાણીથી કોઈ પણ કહેશે કે ભગવાન સર્વ અવતારના અવતારી છે, સર્વોપરી છે, વાણીથી કહી શકાય છે. ભગવાન તેજોમય અક્ષરધામને વિશે રહ્યા છે કહી શકાય છે વાણીથી, એ વર્ણનાત્મક સદગુણો છે. અને એ વર્ણનાત્મક જે સદગુણો છે શાસ્ત્રોના શબ્દોને સાંભળીને કોઈને પણ કહી શકાય છે. સત્પુરુષ થકી સાંભળીને કોઈની આગળ રજૂઆત પણ થઈ શકે છે, એનું વારે વારે નિરૂપણ પણ થઈ શકે છે. પણ ભગવાનનો એ સાચો ભક્ત છે એ નિરૂપણ ઉપરથી ન મનાય. આ પાંચમું લક્ષણ છે એ જેમાં હોય એના ઉપરથી નક્કી થાય કે સાચો ભગત છે. કદાચ એને ઓલું નિરૂપણ આવડે કે ના આવડે, એને કદાચ ઓલા ચારનું જ્ઞાન સંપૂર્ણ હોય કે ના હોય, એ હોય તો જ આવે. એ પાંચમું લક્ષણ કયું? આ ભગવાન એવા જે ભગવાન, અહીં એક શબ્દ એ પણ આવ્યો કે જે કંઈ આગલા ચાર ટાઇટલ છે પ્રત્યક્ષ ભગવાન માટે, એ પ્રત્યક્ષ શબ્દ માટે આપણે આગળ ઘણું જોઈ ગયા છે એટલે હું એનું પણ ફરી પુનરાવર્તન નથી કરતો. જે નજરની સામે છે એ જ ભગવાન. હવે પાંચમું લક્ષણ એમ કહે છે એવા જે ભગવાન એની આજ્ઞામાં કાળ માયા બ્રહ્મા શિવ ચંદ્રમા સૂર્ય આ બધા સમર્થ છે. કેટલી તાકાતવાળા છે બ્રહ્મા આદિ, કેટલી તાકાતવાળા, કેટલા સમર્થ. આ બ્રહ્માએ સૃષ્ટિ બનાવી છે, એક સરખી કોઈની ફિંગરપ્રિન્ટ નથી. એ બ્રહ્મા પાસે કેટલું કેલ્ક્યુલેશન હશે એક્યુરેટ, કે કોઈની એક સરખી ફિંગરપ્રિન્ટ નહીં, કોઈની એક સરખી કીકી નહીં. અરે ફેસ કદાચ એક સરખા આપણને લાગતા હોય કે આ ટ્વિન્સ છે એટલે એના ફેસ સરખા છે, પણ મહારાજ કે કાંઈ ભેદ તો હોય જ. ભગોને મૂળો બે સરખા દેખાય છે, પણ મહારાજ કે જાજાદી ભેગા રે તો તરત ઓળખાઈ જાય કે આ ભગોને આ મૂળો. સજાતીય સજાતીયમાં પણ વિલક્ષણપણું છે એમ મહારાજ કહે છે. એ બ્રહ્માની સૃષ્ટિની કરામત છે. આટલા સમર્થ બ્રહ્મા એ ભગવાનની આજ્ઞાને લોપતા નથી, ચંદ્રમા ભગવાનની આજ્ઞાને લોપતા નથી, સૂર્ય કેટલી તાકાતવાળા છે પણ એ ભગવાનની આજ્ઞાને લોપતા નથી. બોલો કોઈ દિવસ વહેલા મોડા થાય એનો ટાઈમ કે ભાઈ સમરમાં આટલા વાગે તો આટલા વાગે, સમરમાં 10 વાગે ઘેર જશે બોલો, અને સવાર પાછા 4 વાગે ડ્યુટી પર આવી જશે. તે વિન્ટર આવે ત્યારે વેકેશન લાંબુ, સાંજે 4 વાગે ઘેર જતું રહેવાનું અને સવારે 8 વાગે આવવાનું. તો વિન્ટર આવે તો સૂર્ય એવું કરે છે અમેરિકા ખાતે, હા કેમ તો કે ભગવાનની આજ્ઞા છે મને કે અમેરિકામાં આવી રીતે રહેવું. તો ક્યાંક ઉત્તર ધ્રુવ બાજુ જાય તો ત્યાં 2 કલાક ક્યારેક હોય, 2 કલાક જ દેખાવાનું હોય અને બાકીના 22 કલાક રજા પર હોય, અને ક્યારેક 22 કલાક દેખાવાનું હોય, 2 કલાક રજા પર હોય, એવું પણ થાય. ભગવાનની આજ્ઞા બહાર સૂર્ય ચંદ્ર કોઈ ફરતા નથી. આ સમુદ્ર કેટલી શક્તિવાળો છે પણ ભગવાનની આજ્ઞા બહાર નથી જતા. તો એવા મોટા છે, એવા સમર છે, ભગવાનની આજ્ઞામાં રહે છે તો હું તો તુચ્છ છું, મારે ભગવાનની આજ્ઞામાં રહેવું જોઈએ. આવું વિચારીને નિરંતર ધર્મ મર્યાદામાં વર્તે, નિરંતર અંતર પાડ્યા વિના. આના ઉપરથી એવી ખબર પડે કે આ પાકો ભગત છે. આગલા ચાર લક્ષણ સિદ્ધ થયેલા હોય ને તો જ આ પાંચમું આવે. આગલા ચાર સમજ્યા ના હોય, અંતર્યામી ભગવાનને જાણતો જ નથી, એ ધર્મ કોઈ દી પાડી ના શકે. આગલા ચારનો વિવેક જેની પાસે હોય એ જ ધર્મને પાડી શકે. જે અંતર્યામી જાણતો નથી, ધર્મ નથી પડતો, સીધો જ અર્થ થાય અંતર્યામી જાણતો જ નથી. આ ભગવાન મન જોવે છે અને ખબર જ નથી, કરે રાખે જે આવ્યું એ. આ ભગવાન મન સાંભળે જ ખબર જ નથી. અંતર્યામી જાણે તો ધર્મ લોપાય જ નહીં. એટલે આગલા ચાર જે મહાત્મ્યના વિચારો મહારાજે કીધા એ ચારને જો જાણે તો આ પાંચમું પડે જ. પણ આ પાંચમું છે એનું લક્ષણ છે સાચા ભગતનું, કે ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપે નહીં. નિષ્કુળન સ્વામીએ બહુ સરસ લખ્યું,
મહારાજને આપણો ધર્મ કયો? ધર્મસૂતના વચન એ જ આપણો ધર્મ છે. શાસ્ત્રમાં તો બહુ પ્રકારના ધર્મો લખ્યા હોય, પણ આપણો ધર્મ કયો? આસિદબેન આગળ આપણો ધર્મ કયો? તો ધર્મસૂતના વચન છે, એ જ ધર્મ છે. ધર્મ અમને છે બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે હે તમારે રે, એમ વાલો કહે વારે વારે રે. ધર્મવાળા જન મને વાલા રે, બીજા જાણું છું નરસા નમાલા રે. ધર્મવાળા જન મને વાલા છે. ભગવાનને જેટલો ધર્મવાળો ગમે છે એટલો કોઈ વ્યક્તિ ક્યારેય ગમતો નથી. તમે કહેશો કે ધર્મ ભક્તિ તો બહુ મહાન કીધી છે શાસ્ત્રમાં, ભક્તિ મહાન કીધી છે, પણ ધર્મે સહિત હોય તો જ. શ્રીજી મહારાજે ના પાડી ધર્મે રહિત ભક્તિ ન કરવી. શ્રીજી મહારાજે વચનામૃતોના અનુસંધાનમાં કીધું, ગરડા મધ્યનું 35મું, મહારાજ કે જે ધર્મ વિનાનો છે ને એ આ ભવસાગરને તરવા ઈચ્છે છે કેવો છે? ધર્મ વિનાનો છે, ભક્તિ તો બહુ કરે છે પણ ધર્મ બિલકુલ પાડતો નથી. મહારાજ કે માથે પથ્થર લઈને સમુદ્ર તરવાનું ઈચ્છે એવો છે, કેદી તરી રે. ભક્તિ તો બહુ કરે છે પણ ધર્મ નથી પાડતો, તે તો માથે પથ્થર લઈને નીકળ્યા જેવું છે, ડૂબવાનો જ. મહારાજે કહ્યું ધર્મ છે એ પાકો હરિભગત ક્યારેય છોડે નહીં. ભગવાનને બહુ વાલો છે. ત્યાગી એ ત્યાગીનો ધર્મ, ગ્રહસ્થ એ ગ્રહસ્થનો ધર્મ. તમારા પંચવર્તમાન છે, અમારા પંચવર્તમાન છે. એ પંચવર્તમાનમાં જેટલી ખામી એટલી ધર્મમાં ખામી, અને એ જેટલી ધર્મમાં ખામી એ ધર્મની ખામી નથી, એ સ્વરૂપ નિષ્ઠાની ખામી છે. કારણ કે શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 16મા વચનામૃતમાં કહે છે કે જેને સ્વરૂપ નિષ્ઠા આવે એને ધર્મનિષ્ઠા આપોઆપ આવે. આપણે કહીશું મેં તો જાણી લીધું છે કે સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન છે, આ સિવાય બીજો કોઈ ભગવાન નથી, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. હજારો જગ્યાએ આપણે તો કહીએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, વાત પણ કરીએ છીએ, આ વારનો જે અવતાર ન થાય વારંવાર નથી આવે ને આવશું ક્યાંથી, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, ગાઈએ છીએ, કડીઓ મોઢે કરીએ છીએ, સબ કારણ અવતાર શ્રીકૃષ્ણ કુ કહત સબ, બધી કડીઓ બોલીએ છીએ, ગાઈએ છીએ, એટલે આપણને તો સ્વરૂપ નિષ્ઠા દ્રઢ જ છે. પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું, મેં પહેલાં જ કીધું, સાધકે ક્યારેય પોતાની જાતને છેતરવી નહીં. આધ્યાત્મ માર્ગમાં પોતાની જાતને છેતરવી, એનાથી મોટી કોઈ મૂર્ખામી નથી. ક્યારેય પણ છેતરપિંડીના રવાડે સાધકે ન ચડવું જોઈએ. છેતરપિંડી એ જ ગાફલપણાએ લઈ જાય છે. સ્વરૂપ નિષ્ઠાનું બળ ચોક્કસ રાખવાનું છે. આપણી અંદર તાકાત નથી સાધન કરવાની, આપણે સ્વરૂપના બળે તરવાના છીએ. સ્વરૂપ નિષ્ઠા એ સ્વરૂપ નિષ્ઠા જ છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે સ્વરૂપ નિષ્ઠાનું વાસ્તવિક સ્વરૂપ શું છે. ફક્ત સર્વોપરી કહી દઈએ છીએ, સ્વરૂપ નિષ્ઠાનું વાસ્તવિક સ્વરૂપ નથી. ફક્ત શ્રીજી મહારાજને સર્વોપરી વર્ણવી દીધા કે કહી દીધા કે આમ ગાયા કરીએ, વાસ્તવિક સ્વરૂપ નથી. આપણે માર્ગે ચાલ્યા છીએ, આપણે સ્વરૂપ નિષ્ઠાના ડેસ્ટિનેશન સુધી પહોંચવાવાળા મુસાફરો છીએ, ડેસ્ટિનેશને પહોંચી નથી ગયા. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણે મુસાફર છીએ અને આપણે એવું માનીએ છીએ કે મારું સ્ટેશન આવી ગયું. પ્રોબ્લેમ ત્યાં છે. સ્ટેશન ક્યાંક છે, સ્વરૂપ નિષ્ઠાના રસ્તે આપણે ચાલ્યા છીએ. તમે કોઈ પણ રસ્તા ઉપર જાઓ, તમે અહીંથી જ્યોર્જિયા જતા હો તો રસ્તા ઉપર જ્યોર્જિયા આટલા માઇલ, જ્યોર્જિયા આટલા માઇલ, જ્યોર્જિયા આટલા માઇલ આવું લખેલું આવે. વેસ્ટ વર્જિનિયા જતા હો તો વેસ્ટ વર્જિનિયા આટલા માઇલ, વેસ્ટ વર્જિનિયા આટલા માઇલ, વેસ્ટ વર્જિનિયા આટલા માઇલ આવું લખેલું આવે. પણ એ લખેલું આવે તો કોઈ વેસ્ટ વર્જિનિયા એકલું જ વાંચે, નીચેના કિલોમીટર ના વાંચે તો એવું માની બે કે વેસ્ટ વર્જિનિયા આવી ગયું. આપણું થાય છે એવું. સ્વરૂપ નિષ્ઠાના માર્ગે આપણે ચાલેલા મુસાફરો છીએ, ઉપાસનાના માર્ગે ચાલેલા મુસાફરો છીએ. હવે મોટા પુરુષ થકી આપણે સ્વરૂપ નિષ્ઠાની વાતો સાંભળીએ, સંતો થકી સાંભળીએ, શાસ્ત્રો થકી વાંચીએ, આપણે બસ સ્વરૂપ નિષ્ઠાના માર્ગે ચાલ્યા એટલે જ્યાં જોઈએ ત્યાં સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠાના જાળવાને એના જ બોર્ડ ને એની જ વાતો. આપણને લાગે હું સ્વરૂપ નિષ્ઠાને પામી ગયો. ના, સ્વરૂપ નિષ્ઠાને જે દિવસે પમાશે તે દિવસે ધર્મ રંચ માત્ર લોપાય નહીં. સ્વરૂપ નિષ્ઠાનું જે દિવસે સિદ્ધિ થશે તે દિવસે પુરુષોત્તમને આપણે છેટું નહીં રહે, અને જેને પુરુષોત્તમથી છેટું ના રહે. ધર્મ તો ભગવાનની મૂર્તિને આશ્રય રહ્યો છે, આવું શ્રીજી મહારાજ કહે છે. ધર્મ છે એ ભગવાનની મૂર્તિને આશ્રય રહ્યો છે.
ગળા મધ્યના 16માં મહારાજ કહે છે, ધર્મ એ ભગવાનની મૂર્તિનો સંપૂર્ણ આશ્રિત છે. તો જેની પાસે મૂર્તિ આવે એની પાસે ધર્મ રહેતો, ધર્મ ના આવે એવું બને. ધર્મ લોપાય છે એનો અર્થ જે છે મૂર્તિ દૂર છે. આજ્ઞા લોપાય છે એનો અર્થ જે છે ભગવાનને અંતર્યામી જાણ્યા જ નથી. જાણ્યા હોય તો આજ્ઞા લોપાય જ નહીં, અને જ્યાં સુધી લોપાય છે ત્યાં સુધી હજુ મહિમા જાણ્યો જ નથી, એને નથી જાણ્યો. આપણા બામરોલી ગામ છે ચરોતરની અંદર, એ બામરોલી ગામની પાસેથી મહારાજ નીકળતા હતા. આરે બધા સંતો પાર્ષદો ને બધા હરિભક્તો હતા, એટલે મહારાજે બધા એને કીધું, ભાઈ બધા હરખાલજો, કોઈના ખેતરની અંદરથી ના નીકળતા. આ ખેતર ગમે ને ખૂંદી નાખો અને કોકનો પાક હોય એ બગાડી નાખો, આવો ધંધો ના કરતા, આમ ધારે ધારે ચાલ્યા જજો કે. એટલે બધા એ કે સારું, પણ કેટલાક તો હોય ને ધમાલી, એ બધા ખેતરમાં કૂદ્યા. ખેતરમાં કૂદ્યા ને તમારે ચોળા ફળી ક્યાંક ભાડી ગયા, ચોળા ફળી ક્યાંકથી ઉપાડીને, ક્યાંકથી કાકડી ઉપાડીને, ક્યાંકથી બીજું કંઈક ઉપાડ્યું ને મારા ખાતા જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય, ધૂન કરતા જાય, મહારાજ તો આગળ આલ્યા જાય. પછી આ લોકોની ચોળા ફળી બહુ સારી છે, મહારાજને આપીએ. એટલે મહારાજ ક્યાંક ઝાડ નીચે બેઠા હતા ને, ત્યાં પેલા દોડીને ગયા એ ભગતો, અને મહારાજને કે મહારાજ લો ચોળા ફળી. મહારાજ કે મારે તમારી ચોળાફોડી ખાવી નથી, ક્યારે ચોરીને લાવ્યા નાખી દો કે એમ કરીને મહારાજ ગુસ્સે થઈને નીકળી ગયા. ત્યાંથી નીકળ્યા ને વરતાલ આવ્યા. વરતાલ આવ્યા પછી આ જે ટોળું હતું ને, એ ટોળાનો એક મોભી હતો મુખ્ય માણસ, એ મહારાજ પાસે આવ્યો ને મહારાજને દંડવટ કરવા લાગ્યો. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, આનું નામ શું છે? એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ ગાના ગામના છે, ગાના પણ ચરોતરમાં જ આવ્યું. મહારાજ આ ગાના ગામના છે અને એનું નામ ધનજી સુથાર છે. મહારાજ કે એમ? સ્વામી કે મહારાજ મુક્તાનંદ સ્વામીનો ગુણગ્રાહી સ્વભાવ શાસ્ત્રોમાં લખ્યો. મુક્તાનંદ સ્વામી એવા હતા, તમે કાળો કોલસો આપો ને, કાળો કોલસો તો એને એ ધોળો સાબિત કરી દે, કાળા કોલસાને ધોળો બતાવી દે, એના મુક્તાનંદ સ્વામી. શ્રીજી મહારાજ ક્યારે એવું કહેતા હોય કે સ્વામી અમે એવો સંકલ્પ કર્યો હોય કે આ જીવ કરોડ જન્મે ધામમાં ના જાય, પણ તમે જો ધારો ને કાંડું ઉજાલી નાખો તો અષ્ટાવરણ પાર અક્ષરધામમાં જઈને પડે. ક્યારે કે શ્રીજી મહારાજ ક્યારે ધારે કે આ ધામમાં ના જાય? હું મહારાજને વેર હોય કોઈ? યારે મહારાજને ખબર હોય કે આ ખોટો નહીં જાય એવો ને સિક્કો, આ આ ત્યાં આને પહોંચાડીને મારે ધામની અંદર આ ભારરૂપ થાય એવો છે, મહારાજને ખબર. એટલે મહારાજ કે મારે લેવો નથી, પણ તોય મહારાજ કે સ્વામી તમે અહીંથી કાંડું જાલીને નાખો, તે સ્વામી નાખી ક્યારે દે? ખોટાનો હાચો કરવો એ કામ સાધુનું, જેમ લોયરનું શું કામ, વકીલો શું કરે? ખોટાનું હાચું કરે. અમેરિકામાં કેટલા ઇલીગલ માણસો, ટોટલી ઇલીગલ માણસો, ટોટલી બોર્ડર કૂદીને આવેલા હોય, એને અહીંનો લોયર અહીંની સિટીઝનશીપ કરાવી દે, એ કેટલું ખોટાનું સાચું થયું કહો. આખો માણસ બોર્ડર કૂદીને આવ્યો કે જેની પાસે કોઈ પ્રકારનો રેફરન્સ જ નથી કે મારું શું છે, જેની પાસે પોતાની કોઈ ક્રેડિટ નથી, એને આખો અમેરિકાનો નાગરિક બનાવી દેવો, આ તો કંઈક કેવું મોટું કામ કહેવાય છે ને. મોક્ષના માર્ગમાં કંઈક કંઈક એવું થતું હોય છે, એવું દેખાય, નહીં તો જીવનું કલ્યાણ થાય જ નહીં. પણ એ વાતના બળે પણ ધર્મ તો ના જ લોપવો, એ પણ ક્યારે થાય? થોડું તો કંઈક જોઈએ સ્ટેટસ, હાવ એમ એમ નથી થતું, એટલે થોડું કંઈક જોઈએ. પાછું આ વાતનું, આવી વાત બહુ ગમે બધાને કે વાહ વાહ સ્વામી, આ લખીને મોકલાવે તમે સ્વામી, આ વાત બહુ સરસ કરી હતી. મોક્ષ માર્ગની અંદર તો બસ ગમે એટલું ખોટું હશે, સ્ટેટસ નહીં હોય, બોર્ડરો ગમે એટલી તોડી હશે, પણ ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા સ્વામી એટલે કાંડું જાલીને નાખે તો ધામમાં જ જવાના, એ વાત તમારી બહુ ગમી, બહુ ગમી. ઢીલું તો હોવું ને ગમે ભાઈ, ઢીલું હોવું ને ગમે, પોચું હોવું ને ગમે, પણ શ્રીજી મહારાજ એમ કંઈ રાજી થતા નથી. મોટા પુરુષે એમ રાજી નથી થતા, એ કાંડા જાલીને નાખે કોને? કે જે રાતને દિવસ મહેનત કરતો હોય. એટલું તો ચોક્કસ ભગવાનને મોટા આપણી પાસે એવી આશા નથી રાખતા કે તમે મરતા પહેલાં ચોખ્ખા થઈ જાઓ, એ વાતને ભૂલી જાઓ. આપણી તાકાત હોય ચોખ્ખા થવાની તો ભરે એવી આશા રાખવી કે હું ચોખ્ખો થઈશ, નથી આશા આપણને ખબર છે કે મારું કારણ શરીર વજ્રસાર જેવું છે, હું કદાચ મરતા પહેલાં ચોખ્ખો નથી થવાનો, ચિંતા ના કરશો. લડે રાખો, લડવું એ જ આપણી ફરજ છે.
બાકી આપણું આયુષ્ય 25 વર્ષમાં પૂરું થાય, 50 વર્ષે પૂરું થાય, 70 વર્ષે પૂરું થાય, એને કેવી રીતે આયુષ્ય પૂરું થાય ને એ આયુષ્યમાં કેવી રીતે તમામ વાસનાઓ બાળીને પુરુષોત્તમ સુધી ભેટાડ દેવું એ મહારાજને મોટા પર છોડ દો. પણ જે લડતો લડતો મર્યો હશે ને એને શાબાશ છે, પ્રથમનું 70મું. પણ લડ્યો જ નહીં હોય અને ખાલી બસ આવી વાતો સાંભળી કે ઓલા બળદને લઈ ગયા ને બકરીને લઈ ગયા એટલે આપણે તો જવાના જ, અને બધી બોર્ડરો તોડી નાખીને બધી વાળો તોડી નાખી આમથી આમ ઝીકીને તો ગયો એ કોઈ દી ના પહોંચે. મહારાજ કહે છે એ તો આસુરી છે. પ્રથમના 70મામાં એમ કીધું, જ્ઞાનના ઓથે જે ધર્મને ખોટા કરે આસુરી છે. આ વચનાવદમાં મહારાજ કહે છે કે જે ભગવાનનું મહાત્મ્ય કેવું સમજે, ભગવાન તો પતિત પાવન છે. જોવો ખરા, ભગવાનનો ભગત કેવું મહાત્મ્ય સમજે, પતિત પાવન છે. અરે મહારાજ તમે તો પતિત પાવન છો, અધમ ઉદાહરણ છો. હવે આપણા જેવા અધમ ન હોય તો ભગવાન અધમ ઉદાહરણ કહેવાય કેવી રીતે? એટલે મહારાજ હું અધમ રહ્યો છું એ તમારી પર કૃપા કરી છે કે તમારું બિરુદ રહે. અધમ હોય તો તમે અધમ ઉદાહરણ કહેવાય, અધમ જ ના હોય તો અધમ ઉદાહરણ કેવી રીતે કહેવાય? બોલો પાછો મહારાજને આવું સમજાવે. હે મહારાજ તમે પતિત પાવન અધમ ઉદાહરણ, ભલે મહારાજ મેં 2 બોટલ પી લીધા પણ તમે લઈ જજો લે. હે મહારાજ તમે અધમ ઉદાહરણ પતિત પાવન, ભલે કોકને ઊંધો પાડી દીધો પણ તમે તો અધમ ઉદાહરણ મહારાજ લઈ જશો લે. હે મહારાજ તમે પતિત પાવન અધમ ઉદાહરણ, ના જોવાનું જોઈ ગયું, ના ખાવાનું ખવાઈ ગયું, હજુ ખાઉં છું, જોઉં છું, સાંભળું છું, પણ મહારાજ સાંભળતો જોઉં છું, જોતો જોઉં છું ને ગાતો જોઉં છું. અધમ ઉદાહરણ અવિનાશી તારા. મહારાજ કે ના મેળખાય, દુષ્ટ છે. મહારાજે કીધું પાપી છે ને દુષ્ટ છે. આ 2 ડિગ્રી આપી, ભગત ખરો, કંઠી પહેરી લીધી એટલે ભગત તો ખરો, સત્સંગ માર્યો છે એટલે ભગત તો ખરો, કદાચ કોઈ કાંઈ કપડું પહેર્યું હોય ભગવું તો એ સાધુ તો ગણાય, પણ શ્રીજી મહારાજ કે દુષ્ટ અને પાપી છે, ભારરૂપ છે. જેમ પૃથ્વીને ભારરૂપ પાપ થાય છે એમ જે ભગવાન સ્વામિનારાયણનો થઈને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એને ખબર છે કે અમારથી આવું ન જ થાય, અને જાણી જોઈને ઇન્દ્રિયોને વશ થઈને જે કરે છે એ તો દુષ્ટ અને પાપી જ છે. સિવાય આપણે સાધક છીએ, ક્યારેક આપણાથી ગાફલપણામાં અથવા તો અજાનથી, જાણીને નહીં પણ અજાનથી ક્યારેક થઈ જાય ભૂલ, તો ભગવાનને મોટા પુરુષોને પૂછીને એનું પ્રાયશ્ચિત કરવું, શાસ્ત્રમાં જોઈને એનું પ્રાયશ્ચિત કરવું. હમણાં વચ્ચે ધર્મની વાત આવી હતી, એક બહુ સારા હરિભગત છે આપણા, રોજ લાઈવ કથા સાંભળે છે, મને બહુ આનંદ થયો કે કેટલું નિરીક્ષણ. અને એ ભગત એવું નહીં કે ખરેખર એનું બહુ સૂક્ષ્મ નિરીક્ષણ પોતાના જીવન ઉપર હોય છે. એ જે ભગત છે ને એ ભગતનું નિરીક્ષણ એવું હોય છે કે એનું પોતાના જીવન ઉપર જ નિરીક્ષણ જાજું હોય છે. મને આજથી ખબર છે, વર્ષો પહેલાં જ્યારે 4-5 વર્ષ પહેલાં હું કથા કરતો તે દીના કથા સાંભળે છે એ ભગત, પણ એ કથા સાંભળે તો એને નાનામાં નાની વસ્તુ કોઈ પણ કથામાં આવી હોય અને એને એવું લાગે કે હું ફોલ્ટમાં છું એટલે તરત ફોન આવી જ જાય કે સ્વામી આ વસ્તુનું આમ મારાથી થયું હતું તો આનું કેમ થાય. એ ભગતને એવું થયું કે એના મમ્મી પ્લેનમાં ગયા હશે એર ઇન્ડિયા કે જેટમાં, અને પછી ઉતર્યા અહીંથી, ઇન્ડિયા ઉતર્યા કે ઇન્ડિયાથી અહીં ઉતર્યા મને સ્મૃતિ ના રહી, પણ એ વચ્ચે મારે કંઈક ધર્મની વાત થઈ હતી ને તે દીજેનો ફોન આવ્યો હતો. બહુ સારા ભગત છે, બહુ સારા ભક્ત, બહુ સારો પરિવાર છે, 2-5 પરિવાર એ બધા. તો પેલી અંદર પેલી સાલ ઓઢવાની આપે ને જેટ કે પેલા એરીને ગમે તે બધા પ્લેનમાં હોય છે, ઠંડી ના લાગે એના માટે પેલી સાલ મૂકે છે ને એ લોકો બાજુમાં સીટ ઉપર. તો એના મમ્મી એ સાલ ઓઢી હશે, એ સાલ લઈને બહાર નીકળી ગયા. હવે ખરેખર એ ત્યાં મૂકી દેવાની હોય છે, પ્લેનમાંથી ઉતરો ત્યારે પાછી મૂકી દેવાની હોય એવું હોય છે. તો એ સાલ લઈને ઉતરી ગયા, સાલ લઈને ઉતરી ગયા એટલે એને પાછી આ કથા સાંભળી. કથા સાંભળી જે દિવસે કે ચોરી ચોરી કઈ રીતની, પેલી મેં કીધું 5 વર્તમાનની ગુરુજીની કથા છે એ સાંભળો તો એમાં કેટલી જગ્યાએ ફોલ્ટ હોય એ પકડાય, તો એ કથા એમને સાંભળી. કથા સાંભળી એટલે થયું કે ઓહો આ સાલ આવી ગયા તો ચોરી થઈ. જો તરત કેટલામાં મૂકશો છે, તરત પ્રશ્ન થયો, તરત મને ફોન કર્યો, મને કે આવું થયું હવે શું કરવું, એ સાલ તો પડી છે. અમારો કોઈ લેવાનો ઇન્ટેન્સ નહોતો પણ બાને ઠંડી લાગતી હતી એટલે બાએ ઓઢી રાખી હતી, ઓઢીને અમે બહાર નીકળી ગયા. એ કંઈ ચોરી નહીં નથી લાયા, ખભે નાખીને જ લાયા, અમને કોઈ પૂછ્યું નહીં પ્લેનની બહાર નીકળે એ સાલ ઓઢીને, તો અમને પ્લેનવાળાએ પૂછ્યું નથી કે આ સાલ કેમ લીધી, કશું નહીં. બાકી તો પ્લેનવાળો બહાર નીકળે તો કેમ કે ભાઈ હવે સાલ તમારા મૂકી દેવી પડશે અહીંયા આગળ, પણ એને ના કીધું, અને અમારો કોઈ લેવાનો ઇન્ટેન્સ નહોતો પણ અમારાથી આવી ગયું. કેટલું સૂક્ષ્મ નિરીક્ષણ કહેવાય. આવું જેને વિચાર હોય ને એનો આત્મા ચોખ્ખો થાય. પણ જો કોઈ પ્રકારનો વિચાર જ નહીં, કથા ગમે એટલી સાંભળી લઈએ, શાસ્ત્રો ગમે એટલા વાંચી લઈએ,
શાસ્ત્રો પર વિવેચનો ગમે એટલા કરી લઈએ, ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. ખપ એ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. જો ચિંતા ન થાય રાતને દિવસ તો ક્યારેક પ્રોબ્લેમ થઈ જાય, પ્રોબ્લેમ થઈ જાય. ધર્મ પાળવાની અંદર તો સાવધાની, શ્રીજી મહારાજે ક્યાં કડક ધર્મો કર્યા છે. હરિભક્તો પણ એટલા સાવધાન થાય. મને હમણાં વચ્ચે આજે કે ગઈકાલે જે ગરીભગતે વાત કરી કે આપણા એ ગરીભગત હતા અને એને કંઈક કોઈક પ્રસંગ હતો અને પ્રસંગની અંદર એક હરિભગત સત્સંગની અંદર ને પ્રસંગ કોઈક બેબી સાવર કે કંઈ પ્રસંગ હતો અને પ્રસંગની અંદર બધું જ જમવાનું ડુંગળી લસણવાળું. કેટલું ખરાબ કહેવાય. સત્સંગીને ત્યાં બેબી સાવર હોય, સત્સંગીને ત્યાં લગ્ન પ્રસંગ હોય, સત્સંગીને ત્યાં કોઈપણ પ્રકારની તમે સંસારમાં છો, તમે તમારા સંસાર પ્રમાણે બધું કરો, રિસેપ્શન રાખો છોકરાઓના, તમે તમારા સંસાર પ્રમાણે બેબી સાવરના પ્રસંગો કરો, તમે તમારા સંસાર પ્રમાણે લગ્ન પ્રસંગો કરો, તમે તમારા સંસાર પ્રમાણે જે ઘટતું હોય આજના યુગ પ્રમાણે બધું કરો. ડાન્સની પાર્ટી રાખવાની હોય તો એ પણ રાખો, વાંધો નથી, કરો મર્યાદામાં. જે રીતે પુરુષો બહેનો બધા બહેનોમાં પુરુષો પુરુષોમાં તમે ભગવાનના કીર્તનો આદિ કરીને કરો. આજે કોઈ એવી પ્રથા તો અત્યારે આ યુગ હું આવું મરી પરવાર્યો છે. હવે ભગવાનના કેટલાક ભક્ત આજે સ્વામી યુગ આવો થઈ ગયો, શું યુગ થઈ ગયો છે. કંઈક હરિભગતને ત્યાં યુગ તમારા છોકરા ગમે કદાચ એને સત્સંગ ઓછો હોય તો એનો અર્થ એ તો નથી કે ખાવાની અંદર આપણા હરિભગતને ત્યાં બેબી સાવર હોય, ડુંગળી લસણ હોય, એ તો શરમજનક વાત કહેવાય. હરિભગતને ત્યાં લગ્ન પ્રસંગ હોય ને એને ત્યાં ડુંગળી લસણ હોય એ શરમજનક વાત કહેવાય. તમારા સંબંધીઓ ગમે એટલા મોટા હોય અને તમારા સંબંધીઓ ગમે એટલા મોભાવાળા હોય પણ તમે સ્વામિનારાયણના છો, તમે ડુંગળી લસણ ખાઈ ન શકવા જોઈએ અને તમારે કોઈને ખવડાવવા પણ ન જોઈએ. તમે ખવડાવો છો એ પણ પાપ છે, એટલી તમને સ્વામિનારાયણની નિષ્ઠામાં જ ખામી છે, નિષ્ઠામાં જ ખામી છે. આજે અશ્વિન ભગતનો મને આજે વખાણ કરવાની ઈચ્છા થાય કે જેને જેટલા વેવાયો અને આજે એને ત્રણ દીકરીઓ પરણાવી અને ત્રણ દીકરીઓના લગ્ન થયા અને જે તે પ્રસંગે જ્યારે ત્યારે લગ્ન પ્રસંગ અંદર પહેલાં પહેલું એ સજેશન મૂકી દે, અમેરિકાના વેવાયો હતા કે ઇન્ડિયાના હતા, મારે ત્યાં લગ્ન પ્રસંગમાં ડુંગળી લસણવાળું કશું બને નહીં, કંઈ પણ મળે નહીં, અને હું હોઈશ એ પ્રસંગમાં જો હશે તો હું પ્રસંગ છોડીને જતો રહીશ, છોકરીઓને અને જમૈયોને પણ કહી રાખેલું. આવું બોલો, આને સત્સંગ કહેવાય. ધર્મ નિયમ રાખવા માટે સત્સંગ છે. આટલી વસ્તુ પણ આપણે ના કરી શકીએ, કેટલું શરમજનક. કહો હમણાં જે ગરીભગતને ક્યાંક બેબી સાવર કે કંઈક કોઈ પ્રસંગ હતો અને કે બધું જ જમવાનું ડુંગળી લસણવાળું. મને તો આશ્ચર્ય લાગે કે આ સ્વામિનારાયણનો ભગત કહેવાય અને સ્વામિનારાયણને ત્યાં જન્મ ક્યાંથી મળી ગયો, ભૂલથી મળી ગયો એવું લાગે આપણને. આને ભૂલથી જન્મ આપ્યો સ્વામિનારાયણને, ત્યાં સત્સંગમાં જન્મ જ ના દેવાય, હજુ સમજ્યા જ નથી. અરે સત્સંગના આગેવાનોના દંડા લઈને ફરતા હોય, કેટલી જગ્યાએ કેટલા મોટા મોટા મંદિરોમાં વહીવટ કરતા હોય, એને ત્યાં છોકરા છોકરીઓ પરને, એને ત્યાં કોઈ પ્રસંગો હોય, એને ત્યાં કોઈ પાર્ટીઓ હોય અને ત્યાં આગળ બધું જ હોય, બહારનું હોય, દારૂનું હોય, આ હોય. લોયાધામ પરિવારના ભક્તો એટલી ખાસ નોંધ રાખે, આપણે ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, તમે મહારાજને ગુરુજીના છો, તમારા લગ્ન પ્રસંગોમાં દારૂ ન જોઈએ, તમારા લગ્ન પ્રસંગોની અંદર ડુંગળી લસણવાળું ન જોઈએ. એટલું તો તમે તમારા છોકરાઓને શીખવાડો જ કે આટલું તો આપણે ન જ હોય. તમે તમારા બેબી સાવરની અંદર ડુંગળી લસણવાળી વસ્તુઓ ન રાખશો, અમારા નાક કપાઈ જો હોય ને તો. તમારા પ્રસંગોની અંદર કોઈ પણ પ્રકારના, જે લોયાધામ પરિવારનો ભગત છે એની અંદર એટલી તો ખુમારી હોવી જ જોઈએ કે હું મહારાજને ગુરુજીનો છું, મારે ત્યાં પ્રસંગમાં આવું ન હોય. કોક પાંચ તો એવા તૈયાર થાવ કે જે કોઈ પ્રસંગો થતા હોય એમાં નંદ સંતોનું કંઈ કીર્તન વાગતું હોય કે નંદ, અત્યારે બધું થાય છે, તમે સરસ મજાનું ડીજે ઉપર ગાઈ શકો ને એવા કીર્તનો નંદ સંતોના બનાવવાવાળાએ બનાવી દીધા છે. હું જાણું છું યુગ પ્રમાણે ચાલવું જોઈએ, પછી આજ તમે કુંદનપુરનો વિવાહ રચ્યો કીર્તન ગાવ ના થાય. આજના યુગ પ્રમાણેના બધા કીર્તનો મળે છે, તમારા છોકરાઓને ગમે એવું બધું મળે છે, એના મગજમાં અત્યારથી ફિટ કરો. નાના છે ને ત્યારથી એના મગજમાં ફિટ કરો, આપણા પ્રસંગો આવા થાય આવા થાય આવા થાય. શા માટે આ જમાનાની સાથે એને ચલાવવાનું, નહીં ચલાવવાના. જો આવું કંઈક કરીશું ને તો કંઈક આ વિલક્ષણ ભાતો પડશે. આ તો ધર્મ નિયમની વાત નીકળી ને, અને મારે બે દિવસ પહેલાં હમણાં વાત થઈ એ કરી ભગત જોડ, એ મને કે સ્વામી અહીંયા આગળ ગયો હતો અને બેબી સાવરમાં બધું ડુંગળી લસણવાળું, મારું તો એવું મગજ ફર્યું ને, મને શરદી ખાંસીને બીમારીને તો હું, મને આમ થોડી વાર તો એમ થઈ ગયું કે એ જો હામો મળે ને ભગત તો એને કહી દઉં કે તું ક્યાં સ્વામિનારાયણ ભગવાનને મળી ગયો ભૂલથી, આવું જ મને થઈ ગયું. પણ છતાંય પછી પાછો ગળી ગયો, તરત મેં કહું ફોન કરું અત્યારે પણ ના કર્યો, મેં કહું નથી કરવો. માટે વાલા ભક્તો ધર્મમાં સાવધાન બનીએ.
ઓહો, આપણે તો કેટલી બધી ગુલામી આ જગતની કરીએ. મને તો આશ્ચર્ય કે પૈસા આપણા ખર્ચવાનું આપણે આપણી ઘેર કોકાઈન ખાતો હોય અને આપણે એના મોભા માટે સ્વામિનારાયણની આજ્ઞા લોપીને કેવું કહેવાય, કેવું કહેવાય. મને બે પાંચ પ્રસંગો એ હરિભગતે કીધા ને, ઓહો ચક્કર આવી જાય, ચક્કર આવી જાય આપણને કે હરિભગતોને ત્યાં આવું થઈ ગયું બધું, આટલો બધો ભેળસેડ્યો સત્સંગ થઈ ગયો. માટે ધર્મનિયમમાં ચુસ્ત રહેવું. ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા મથો જગતને રાજી ના કરશો, વેવાઈઓને વેવાનોને હાડાને બનાવ્યોને રાજી ના કરશો, તમારા ભાઈઓને ભોજાઈઓને રાજી ના કરશો, સ્વામિનારાયણને રાજી કરો. આ જગત રાજી થયું, હું થયું, વનાસાન પૂજા સાહેબ જેના બાપના કારજ માટે આખી નાતને પાછી મોકલી દીધી, તમારી નાત ક્યાં પાછી જવાની, બધા એ જ ખાઈને જતા રહેશે. પણ આપણે ત્યાં કમસે કમ એટલી તો ખુમારી હોય કે આ સ્વામિનારાયણનો ભગત છે એને ત્યાં આંખ મીચીને ખાઈ લેશું વાંધો નહીં, આટલું તો થવું જોઈએ. સ્વામિનારાયણના ભગતને ત્યાં આંખ મીચીને ખાઈ લેશું આવું તો થવું જોઈએ, એટલું ના થાય. અને ઓલાને સત્સંગીને ઘેર આવીને, આપણે સત્સંગીઓને ત્યાં આવી પ્રથા થઈ ગઈ, બોલો કે આ 100 માણસનું જુદું સત્સંગી માટે અને 500 માણસનું જુદું કોના માટે, તો કે મારા હાડાને વેવાનો માટે, નહીં ખવડાવવાનું ડુંગળી લસણવાળો, મરે આવવું હોય તો આવે, ના હોય તો કાંઈ નહીં. શ્રીજી મહારાજ ચોક્કસ તમારા વ્યવહારો સાચવવાના કીધા છે, પણ શ્રીજી મહારાજે એવા વ્યવહારો નથી કીધા જેમાં ધર્મ લોપાય. શ્રીજી મહારાજ ના પાડે છે. તમે કહેશો કે અમે તો નથી પીતા પણ અમારે બીજા માટે રાખવું પડે, ખોટી વાત છે, એ મોહબતની વાત છે, ના રખાય. બીજા માટે રાખો છો એ પણ તમે શ્રીજી મહારાજને સમજ્યા જ નથી. તમારે ત્યાં ક્યાંથી હોય, તમે સ્વામિનારાયણ તમારે ત્યાં ક્યાંથી હોય? આ તો મને 2 દિવસ પહેલાં સાંભળ્યું ને ત્યારથી મારા મગજમાં ઘૂંભરી ચડી ગયેલી હતી, એટલે આ નીકળી ગઈ. મને એમ થયું કે લોયાધામ પરિવારના ભક્તોને કેવી રીતે તમારા બેબી શાવરો કરવા, કેવી રીતે તમારા રિસેપ્શનો કરવા, કેવી રીતે તમારા લગ્ન પ્રસંગો કરવા, એની ઉપર કથાઓ સ્પેશિયલ કરીશું અમે સંતો. આજના યુગ પ્રમાણે તમારે કરવું છે કરો, તમારે કેવી રીતે કરવું, કેવું આયોજન કરવું, કેવી કંકોત્રી બનાવવી, એ કોઈક ભગતની જોવો તો ખરા જેમાં મહારાજ અને ભગવાનના સાધુ પ્રધાન હોય. બોલો, કંકોત્રીમાં ભગવાન અને ભગવાનના સાધુ પ્રધાન હોય, એ લગ્ન નથી, એ તો આખું એ લગ્ન નથી, એ તો આખો દિવ્ય પ્રસંગ થઈ ગયો, લગ્ન કરતાંય મહાન થઈ ગયો. બેબી શાવર હોય, કંઈક એવા પ્રસંગ હોય, બર્થડે પાર્ટી હોય, ભગવાન અને સાધુ પ્રધાન હોય. બોલો, બર્થડે પાર્ટીમાં એવું હોય, એવું ભગવાનના ભક્તોએ શીખવું જોઈએ અને એવું જ કરવું જોઈએ. ધર્મ નિયમની વાત છે એટલે ધર્મની વાત હંમેશા કઠણ જ હોય. અને ખબર નહીં ભગવાન સ્વામિનારાયણ અંત્યના વચનાવતમાં શું કરીને બેઠા છે કે એકેય વાત હેલી કરતા નથી. હવે મને બહુ બીક લાગે છે કે મહારાજ આવું કેમ કરો છો, પણ તોય એને કરી છે એટલે આપણે સાંભળવી જ રહી, એને કરી છે એટલે આપણે કરવી જ રહી, એને કરી છે એટલે આપણે ઉતારવી જ રહી, બીજો તો કોઈ છૂટકો જ નથી. પણ જો ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનના ભક્તો થોડા સાવધાન તો રહે, ધર્મના હાવ મૂળિયા ના કાઢી નાખે. હા, કથા બાકી ગમે એટલી સાંભળશો પણ જો ધર્મના મૂળિયા નીકળી ગયા હશે તો કોઈ સહાય નહીં કરે. ધર્મો રક્ષતી રક્ષિતઃ, જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે. ધર્મ છે એ ઘનશ્યામ મહારાજના પિતા છે. ભક્તિ માતાએ ગઢપુરવાસી બાઈઓને કીધું છે કે સાંભળી લો, તમારે જો મને રાખવી હોય, તમારે જો મને રાખવી હોય તો ધર્મ રાખજો, હું પતિવ્રતા છું, હું પતિવ્રતા છું, તમે જો ધર્મ રાખશો ને તો હું રહીશ. ધર્મ વિનાની ભક્તિ છે ને ભક્તિ જ નથી, એ તો મોહ છે. હજુ હું કાલે વાંચીશ, આ જ પ્રસંગ આ વાત છે ને, અને હજુ મારે કેવી છે એટલે કાલે હજુ આ જ વાત ઉપર આપણે થોડું લેશું. હું હરિચરિતનું સાગરમાંથી વાંચીશ કે ધર્મ વિના જે ભક્તિ કરે છે શ્રીજી મહારાજ કે તો મોહ છે, ભક્તિ જ નથી, ખાલી દેખાય છે. ધર્મ વિના ધર્મ પાળતો ન હોય, બે કીર્તન ગાય ત્યારે ભગવાન આગળ રડી લે, લે આવાય હોય છે. અને મૂરખના સરદાર માની લે કે મને ભગવાનમાં હેત છે, ધર્મ તો લોપાઈ ગયો, ધર્મ તો લોપાઈ ગયો તો ભગવાનમાં હેત ક્યાંથી? એ તો મોહ છે. હેત કોનું નામ? જેને હેત હોય એ તો ભગવાનની મરજી બહાર વર્તી જ ના હકે. જેને જેમાં હેત છે ને એનાથી બહાર નીકળવું, એના માટે આમ મોત સમાન લાગે કે મારું મૃત્યુ આની બહાર નીકળ્યો, તો એને ધર્મ પડે. ઓલો ભગત દંડવટ કરે મહારાજ મુક્તાનંદ સ્વામી કે આ કોણ? મહારાજ ગાના ગામનો ધનજી સુથાર છે ને, સત્સંગનો બહુ સમાસ કરે છે, કે ગાના ગામને બહુ સત્સંગી કરે છે મહારાજ, બહુ વાતો કરે છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી આવા અધર્મી માણસોને તમે આગળ કરશો ને મોટેરા કરશો જેના પોતાના જીવનના ઠેકાણા નથી, આ કોને સમાસ કરવાનો? મહારાજે સીધું આવું કહી દીધું. બોલો, એ દંજી સુથાર ગાના ગામમાં ભગવાનની વાતો કરતો, કથા કરતો,
બધાને અનુરોધ કરતો, સ્વામિનારાયણના ભગત થાવ, સ્વામિનારાયણના ભગત થાવ, આવું કહેતો, કંઠ્યો બંધાવતો. પણ શ્રીજી મહારાજે શું કીધું કે સ્વામી આવા વ્યક્તિને સત્સંગમાં આગળ કરશો તો આ શું સમાસ કરશે, આપણું નાક વાઢે એવો છે આ. સ્વામી કે મહારાજ હું કંઈ સમજ્યો નહીં. મહારાજ કે પૂછો, બામરોલીથી વરતાલ આવતા સુધીમાં કેટલાના ખેતર ખૂંદ્યા છે ને પૂછો. ચોળાફળી જોઈને જેનું મન લચુપચું થઈ જાય અને બીજાની ચોળાફળી અમે કીધું છે કે સેઢે સેઢે હાલજો તો એ ખેતરમાં પડીને ચોળાફળી ચોરી લાવે, આ માનવને તમે એમ કહો છો કે આ સત્સંગનો સમાસ કરે, આ સત્સંગનો સમાસ કરે સ્વામી? આવાને ક્યાંય આગળ ના કરતા, આના બહુ વખાણ ના કરતા, આને થોડું વળજો તો આ હરખા થશે, આવું કીધું સ્વામીને. એટલે શ્રીજી મહારાજ છે ને મોહબત્યા ભગવાન નથી, મોહબત શ્રીજી મહારાજને બિલકુલ નથી. એ 100% છે, ગમે એટલા કાચા હોઈશું, ગમે એટલા કાચા, આપણી વાસના મેરુ પર્વત જેટલી હશે, કામ ક્રોધને લોભની અંદર આપણે હાવ રચ્યા પચ્યા હોઈશું એવો આપણો આત્મા થઈ ગયો હશે, અતિ ગંદો, અતિ નકારો, અતિ ખરાબ, એટલો બધો ખરાબ આપણો આત્મા હશે. આપણો કોઈનો છે જ નહીં એવો, જેનો હોય એ આમ આમ કાંઈ બેહી શકતો હશે, આમ કાંઈ એને કથા સાંભળવા મળતી હશે, આમ કાંઈ એને ઈચ્છા થતી હશે, પણ માની લો કે એવા છીએ. શ્રીજી મહારાજની પાસે એટલી, શ્રીજી મહારાજ એવા ભગવાન છે કે એક દ્રષ્ટિ માત્ર કરશે ને ચોખ્ખા થઈ જઈશું. એના મોટા પુરુષો પાસે એટલી શક્તિ છે કે એક સંકલ્પ માત્ર કરશે ને તેથી ચોખ્ખા કરી દેશે. પણ આપણું ગાફલપણું એવું ના હોય કે શ્રીજી મહારાજને આપણને દુષ્ટની ઉપમા આપવી પડે, પાપીની ઉપમા આપવી પડે, એવું આપણું ગાફલપણું ના હોય. આ કથાએ સાંભળીએ ને કથા પછી એમના 9-12 મૂવી પર ચડી જઈએ તો એ શું થયું, દુષ્ટને પાપી જ થયા. આપણે કથા સાંભળી, કથા પૂરી થઈ, હવે મૂવી ચાલુ કરો, હાલો ના જોવાનું જોવો, ના સાંભળવાનું સાંભળો. કથા સાંભળી લીધી થોડી વાર એટલે ભગતના ભગત રહ્યા અને ઠગતના ઠગત રહ્યા. એ શ્રીજી મહારાજ કે દુષ્ટને પાપી છે. અમારા શાકોત્સવનું શાક અહીં જમે, ઓહો સ્વામી તમે શાક બનાવ્યું પણ ઓહો આંગળા ચાટી જ્યાં. હું શાક? શાક હું સ્વામી? કેવું શાક? કેવું શાક? બહુ સરસ. હા સ્વામી ઘેર લઈ ગયા, બેદી ખાધું, ઓલું ખાધું, ઓલું. કેટલા વખાણ કરે સ્વામીને, પારોન પોરો કેટલો ચડાવી દે સ્વામીને. એમ થાય રોજ શાકોત્સવ કરું, કહો પાછો એ શાકોત્સવનું ઉપર પાછો ડુંગળી લસણ એ ખાઈ લે, ડુંગળીવાળી ખીચડી ખાઈ લે, લસણવાળા ઢેબરાઈ ખાઈ લે, આવાય હોય તો હું એને ધરમ. હું અમારે શાકોત્સવનું એક હોમન શાક શાક ખાઈ જાય ને તો એને કાંઈ પાર ના પડે. શાકોત્સવનું 100 મન શાક અમારા હાથનું બનાવેલું ખાઈ જાય તો એને કશો ફેર ના પડે, કોઈ ફેર ના પડે. ફેર કોને પડે? કે જે લડતો હોય રાતને દિવસ ઇન્દ્રિયોને અંતઃકરણ સામે શ્રીજી મહારાજને રાજી કરવા માટે, એ એક શાકનો એક કણિકો ખાઈને તો એને ફેર પડે. બાકી જેને જેના આત્માની અંદર શ્રીજી મહારાજને રાજી કરવાની તાલાવેલી જ નથી, એને કેવી રીતે, જેને હેબિટ જ છે, ધર્મ લોપી નાખવાની હેબિટ જ પડી ગઈ છે, હેબિટ છે, ભૂલ નથી. ભૂલ અને હેબિટમાં ફેર છે. હેબિટ શું છે કે એને બીક જ નથી, એ તો કરવું એનો ધંધો છે, બેય કરે, આય કરે ને ઓલું કરે, બેય કરે, હેબિટ થઈ ગઈ. પછી એને ભય જ ના લાગે, ધર્મ લોપું છે એવું લાગે જ નહીં, કારણ કે માળા કરે, ભજન કરે, મંદિરનું કાંઈ થોડું કરે, મંદિર ભજન કરે, સાધુ પાએ જાય, એની થોડી સેવા કરે, કથા સાંભળે, આ બધું કરે, ઓલું કરતો જાય, આ કરતો, એને એવું લાગે જ નહીં કે હું અધર્મી છું, એને એવું જ લાગે હું ધર્મવાળો જ છું, એને એવું જ લાગે, કારણ કે માળા કરે છે ને. દ્રષ્ટિ ખાલી આમ પછી આપણે કહે ને પોઝિટિવ થિંકિંગ, એટલે એ પોતાની જાત પર પોઝિટિવ થિંકિંગ જ રાખે, નેગેટિવ થિંકિંગ કરે જ નહીં. ઓલા ભાઈ બીજા ઉપર નેગેટિવ નથી કરવાનું, પોતાના તો તમામ દોષોને ઓળખી રાખવાના છે, ઓળખી રાખવાના છે. એટલે શ્રીજી મહારાજ કહે છે મહિમાવાળો જે હોય ને એ તો એવું વિચારે કે બ્રહ્મા શિવાદિક જો ભગવાનની આજ્ઞામાં વર્તે છે તો મારે એ ભગવાનની આજ્ઞામાં વર્તવું, આવું વિચારે. અને એવો મહિમા સમજાય ને ત્યારે ભગવાનની આજ્ઞામાં વર્ત્યા વિના રહેવાય જ નહીં. અને જે ભગવાનના મહિમાનો ઓથ લઈને આજ્ઞાને લોપે છે અને દુષ્ટ અને પાપી મહારાજ કહે છે. હજુ પણ આ બાબતની અંદર થોડું આપણે આવતીકાલે આ જ મુદ્દાને જોશું કે જેનાથી આપણા બધાની અંદર સાચો ભક્ત, શ્રીજી મહારાજે જે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભગવાનનો સાચો ભક્ત હોય એને મહાત્મ્ય સમજવાની કેવી રીતિ છે. આપણે મહાત્મ્ય સમજીએ છીએ પણ આપણે ખરેખર સાચા છીએ કે નહીં એ તો આપણે રિસર્ચ કરવું પડશે. અને જે ખોટાપણું આપણી અંદર ઘરી ગયું હશે એને આપણે કાઢવું પડશે. એવા મોહમાં તો ન રહીએ કે આપણને ખાલી સર્વ અવતારના અવતારીને સર્વોપરી આવ્યું આવડે છે કહેતા સાંભળતા આપણને હા પણ પડી ગઈ છે અને આપણે એવું કહીએ પણ છે, 5 જણા આગળ વાતો પણ કરીએ છીએ, મહારાજની કંઠ્યો પણ બંધાવીએ છીએ, બાંધીએ છીએ,
તો આપણે ક્યાંક ગાફલ તો નથી ને, સાચા ભગત થવામાં ક્યાંક કાચા તો નથી ને? આવું આપણે આપણી જાત ઉપર સંશોધન કરવાનું છે, અને સંશોધનાત્મક વસ્તુ હંમેશા ઊંડી હોય છે, એટલે એને આપણે આવતીકાલે પણ થોડું જોશું, આવતીકાલે પણ સમજશું. વાલા ભક્તો, રજીસ્ટ્રેશન ફોર્મ ઉત્સવ માટેના બધા ભક્તોએ ઘણા બધાએ ભર્યા છે, હજુ પણ ભરતા રહેજો. અને કોઈ પણ પ્રશ્ન હોય, તમે પ્રશ્ન પણ અહીં કોઈ કથાવાર્તા દરમિયાન તમને થતો હોય, પ્રશ્ન ચોક્કસ મોકલી શકો છો. બહેનોને ક્યારેક પ્રશ્ન પૂછવો હોય તો એટલો વિવેકથી પ્રશ્ન પૂછો કે ભાઈઓ દ્વારા જ લખીને મોકલાવું, અથવા તો કંઈ પણ પૂછવું હોય તો ભાઈઓ દ્વારા પૂછાવવું, અને એ જ્યારે સંતો એને જવાબ આપતા હોય ત્યારે સાંભળી લેવું. આ રીતનું કોઈને પણ પ્રશ્ન હોય તો કહેતા રહેજો. રજીસ્ટ્રેશન ફોર્મ બધાએ ભરજો. ઘનશ્યામ મહારાજ આજે બહુ સુંદર રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, અને મહારાજ અત્યારે જયપુરથી કંડારી જવા રવાનાઈ થશે, અને પછી કંડારીમાં મહારાજના સરસ મજાના વાઘા દીકનું કાર્ય થશે, પછી મહારાજ અહીં આવશે. સિંહાસનનું કામ પણ બહુ સરસ રીતે ત્યાં પૂર્ણ થઈ ગયું છે, એવું દિવ્ય સિંહાસન બન્યું છે, અને એવા દિવ્ય સિંહાસનને સિંહાસનને શોભાવે એવા શ્રીજી મહારાજ ઘનશ્યામ મહારાજ એમાં બિરાજે, ત્યારે કેટલાય ભક્તોની છાતી ઠારશે. માટે વાલા ભક્તો, રખે કોઈ આ ઉત્સવની અંદર રહી ના જતા, ગુરુજી સાથે આજે જ વાત થઈ ત્યારે ગુરુજીએ કીધું, જેટલા લાઈવ કથા સાંભળે છે બધાય ભક્તોને મારા વતી એટલું કહેજો કે તમારા ધંધા હોય તો ધંધા બંધ કરીને, જોબ હોય તો જોબને બંધ કરીને પણ આ ઉત્સવની અંદર તમે આવજો. આની અંદર એક દિવસ પણ તમે ચૂકશો તો તમને એમ થશે પાછળથી કે આવું નહોતું કરવા જેવું, અને પહેલેથી ગયા હોત તો બહુ સારું હતું, એટલો ગુરુજી એમાં મન મૂકીને લાભ આપશે, મન મૂકીને આપણી પર વરસશે. કારણ કે આ ઉત્સવ એ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાનો ઉત્સવ તો છે જ, પણ લોયાધામ પરિવારના ભક્તોનો સમર્પણ ભાવનો ઉત્સવ છે, તમારી નિષ્ઠાની પરીક્ષાનો ઉત્સવ છે, તમારું ભગવાન પ્રત્યેનું સર્વસ્વ ન્યોછાવર કરવાની તમન્નાનો ઉત્સવ છે. માટે આ ઉત્સવની અંદર ગમે તે રીતે, ગુણાદિતાનંદ સ્વામી કે સ્વપ્નમાં ઘોડાનો પગ ભાંગ્યો ને એવી રીતે ભલા થઈને સ્વપ્નમાં પગ ભાંગીને પણ ઉત્સવમાં આવજો. કહેતા સ્વપ્નમાં પગ ભાંગ્યો હોય તો કયા ધંધે જવાય ને કઈ જોબ પર જવાય, પગ ભાંગી ગયો હોય તો ક્યાં જાઓ, આઈસીયુમાં દાખલ થઈ ગયો હોય તો ક્યાં જાઓ? તમારે ગમે એટલો ધંધો સાચવવાની જવાબદારી છે અને ગમે એટલી જોબ પર જવાની જવાબદારી છે, પણ તમને કોઈ પ્રકારનો રોગ થઈ ગયો તમે ક્યાં જાઓ? એટેક આવ્યો ને તમારે આઈસીયુમાં જતું રહેવું પડે ને 6 મહિના સુધી બહાર ના આવી શક્યા, ક્યાં જાઓ? તો શ્રીજી મહારાજ માટે, આવા ઘનશ્યામ મહારાજ માટે આપણે 7 દિવસ આઈસીયુમાં ના જઈ શકીએ? 7 દિવસ આપણે પગ ના તોડી શકીએ સમજણથી? 7 દિવસ આપણે એટેક ના લાવી શકીએ? 1 દિવસ તો આવવાનો જ છે, એના કરતાં આ જ લાવીએ, મહારાજ માટે લાવશું તો મહારાજ બહુ રાજી થશે કે વાહ, 7 દિવસ માટે મારો ભગત આ સંસાર માટે મરી ગયો, લો મને રાજી કરવા માટે. અને ઘનશ્યામ મહારાજ ભાઈ તમને અભરે ભરશે. માટે વાલા ભક્તો, કાચા પોચા માયકાંગલા કાયર વિચારો ના કરતા મજબૂત વિચારો કરજો. વસતા ખાચર શ્રીજી મહારાજ માટે જ્યારે કીધું છે તે દિવસે કપાસ પોતાનો ઘેટા બકરાને ખવડાવીને ત્યાં મહારાજ પાસે પહોંચ્યા છે. બોલો, માચા ખાચર કપાસ, ખેતરનો કપાસ ભરવાડને કીધું કે છોડી મૂક તારા ઘેટા બકરા, 200 વીઘાનો કપાસ ઠેકાણે પાડી દીધો. વસ્તા ખાચર કે બા કાકા ઠેકાણે પાડતો, ઠેકાણે પડી ગયો, હાંજ પડે તો બધું પૂરું, જય સ્વામિનારાયણ. આપણે એવું તો નથી કરવાનું ને, આપણા ખેતરો ઉજળ કરીને તો નથી આવવાનું ને, આપણે ઘેટા બકરા નથી છોડવાના ને, 7 દિનનું જ છે ને, 7 દિનમાં આપણું શું વધી જવાનું, શું ઘટી જવાનું, જોબ ઉપર રજાઓ શું આપણે, કદાચ હું તો કહું કે $100 કે $200નું થતું હોય એક દિવસનો રોજ પડતો હોય, અને એવા 3-4 દિવસ કોઈને પડી જશે એ $1000 જશે. ઉત્સવમાં 1 રૂપિયાની સેવા ના કરતા પણ ઉત્સવમાં આવજો, એ પૈસાથી તમે ઉત્સવમાં આવજો ને ઉત્સવનો લાભ લેજો. ઉત્સવનો લાભ લેવો જરૂરી છે, ગુરુજી જેવા મોટા પુરુષનો લાભ લેવો જરૂરી છે, ઘનશ્યામ મહારાજના દર્શનનો લાભ લેવો જરૂરી છે. માટે તમામ ભક્તો આ અવસરને ચૂકતા નહીં, બધાને કહેતા રહેજો. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.